મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 13.2 ના દાખલા 1 એટલે કે પહેલો અને બીજો જોયા હતા. તો આજે મિત્રો આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3ની વાત કરવાના છીએ. તો અગાઉના વિડીયોની અંદર તમે સ્વાધ્યાય 13.2 નો દાખલો પહેલો અને બીજો જોયા હતા. તો આજે આપણે દાખલો ત્રીજો જોઈએ. તો એની રકમ જોઈ લઈએ. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. હવે ગુલાબ જાંબુ છે એની ઉપર કદના 30% જેટલી, જેનું કદ છે એના કરતાં 30% જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને તેનો વ્યાસ 2.8 સેમી છે. તો આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. હવે મિત્રો, અહીંયા જાંબુનો આકાર છે આકૃતિમાં દોરો એ મુજબનો છે, બરાબર છે? આ રીતનું નળાકાર છે, બંને છેડે અર્ધગોલક લંબાઈ હોય એ પ્રકારનો જાંબુનો આકાર છે. આ રીતના લંબગોળ જાંબુ છે. તો આવા 45 જાંબુ છે. તો 45 જાંબુની અંદર કેટલી ચાસણી છે એ આપણે મેળવવાની છે. તો અહીંયા મિત્રો, જાંબુની કુલ લંબાઈ આપી છે 5 સેમી, ત્યાર પછી વ્યાસ આપ્યો છે 2.8 સેમી. તો આપણે વ્યાસ પરથી નળાકારની અને અર્ધગોલકની ત્રિજ્યા મળશે. વ્યાસ / 2 એટલે 2.8 / 2 એટલે 1.4. ત્યાર પછી ટોટલ લંબાઈ છે, આ ટોટલ લંબાઈ, એમાંથી આપણે નળાકારની લંબાઈ મેળવીશું. આ ટોટલ લંબાઈ છે 5 સેમી, એમાંથી આપણે અર્ધગોલકની બે બાજુથી અર્ધગોલકની લંબાઈ બાદ કરી નાખીએ એટલે આપણને નળાકારની લંબાઈ મળશે. ત્યાર પછી આપણે શંકુ જે જાંબુ છે એનું ઘનફળ મેળવશું. તો જાંબુ છે એ બે વસ્તુથી બનેલું છે, એક નળાકાર અને બે બાજુ અર્ધ ગોલક. તો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. અહીંયા આપણે લખીએ નળાકાર તેમજ અર્ધ ગોલક ત્રિજ્યા સ્મોલ આર. હવે અહીં આપણી પાસે ટોટલ વ્યાસ આપ્યો છે, બેયનો વ્યાસ 2.8. તો ત્રિજ્યા મેળવવી હોય તો વ્યાસ / 2 માટે આર બરાબર 1.4. 2.8 / 2 કરો એટલે 1.4, 14 × 2 = 28, 1.4 સેમી આપણને ત્રિજ્યા મળશે. આ ત્રિજ્યા કોની છે? નળાકાર તેમજ અર્ધગોલકની. હવે આપણે નળાકારની લંબાઈ મેળવવાની છે. તો નળાકારની લંબાઈ, હવે લંબાઈ અહીંયા આપણે આ રીતનું આડું છે એટલે આપણે લંબાઈ કીધી, એને ઊભું કરી નાખીએ એટલે એને શું કહેવાય છે? ઊંચાઈ. તો આપણે શબ્દ રાખશું ઊંચાઈ, નળાકારની ઊંચાઈ સ્મોલ h. હવે મિત્રો, તો નળાકારની લંબાઈ બોલો, એને ઊભું કરી નાખે એને ઊંચાઈ કહેવાય. તો આપણે શબ્દ રાખશું ઊંચાઈ સ્મોલ h બરાબર. હવે તમે જુઓ તો અહીંયા આટલી આ રેડ કલરનું છે એ અર્ધગોલકની ઊંચાઈ આવી જાય, અહીંયા પણ રેડ કલરનું છે એ અર્ધગોલકની ઊંચાઈ. ટોટલ અહીંથી એટલું છે જાંબુ, એની 5 સેમી લંબાઈ છે. કેટલા સેમીનું જાંબુ છે? 5 સેમીનું. એ 5 સેમીની અંદર આટલું અને આટલું અર્ધગોલક આવશે, જે બ્લુ કલરનું વધ્યું છે અહીંયા, બ્લુ કલરનું, આ બ્લુ કલરનું એ નળાકારની ઊંચાઈ છે. તો બ્લુ કલરનું છે એ નળાકારની ઊંચાઈ છે. તો અહીંથી આ ટોટલ ઊંચાઈ છે, આ ટોટલ ઊંચાઈ, એમાંથી એટલું રેડ કલરનું અને આટલું રેડ કલરનું બાદ કરો એટલે ફક્ત બ્લુ કલરનું વધે. તમે આ રેડ કલરનું જવા દો, આ રેડ કલરનું જવા દો, વચ્ચે શું વધશે? બ્લુ કલરનું. તો જે બ્લુ કલરનો આટલો ભાગ હોય તો એ નળાકારની ઊંચાઈ. તો આ ટોટલ છે 5 સેમી, એમાંથી કેટલું બાદ કરવું પડે? તો કે આ ભાગ અને આ ભાગ.
तो अहीं आपणे लखीए नळाकारनी ऊंचाई स्मोल एच बराबर कुल ऊंचाई माइनस बे अर्ध गोलक नी ऊंचाई। हवे मित्रों में तमने अगाउ पण वात करी छे के आने अर्धगोलकनी ऊंचाई पण कहेवाय अने अर्धगोलकनी लंबाई पण कहेवाय अने अर्धगोलकनी ऊंडाई पण कहेवाय अने बीजू अने अर्धगोलकनी त्रिज्या कहेवाय। तो तमने आटलू याद राखवानुं छे, आ भाग छे अर्धगोलकनी त्रिज्या छे, आ भाग छे अर्धगोलकनी त्रिज्या छे, आ भागने अर्धगोलकनी लंबाई कहेवाय, आ भागने अर्धगोलकनी ऊंचाई कहेवाय अने आज भागने अर्धगोलकनी ऊंडाई कहेवाय। तो स्मोल एच बराबर कुल छे पांच ओछा बे गुणा एक पॉइंट चार बराबर छे, ऊंचाई एटले नी त्रिज्या, अर्धगोलकनी ऊंचाई बोलो के अर्धगोलकनी त्रिज्या बोलो बधुं एक ज छे एक पॉइंट चार। माटे आपणे अहीं लखीए पांच ओछा बे पॉइंट आठ एटले आपणे एच मळशे बे पॉइंट बे सेमी। आटली वस्तु मळी। त्यार पछी आपणे जांबूनुं घनफळ मेळवानुं छे। तो टूंकमां लखीए, गुलाब जांबू आખું नथी લખતા, ફક્ત જાંબુ લખીએ, જાંબુનું ઘનફળ। બરાબર છે, એને ગુલાબ જાંબુ કયો કે જાંબુ કયો, બધું એક જ છે, જાંબુનું ઘનફળ। એની અંદર બે વસ્તુનો સમાવેશ થયો છે, નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ વત્તા બે અર્ધગોલકનું ઘનફળ બે અર્ધગોલકનું ઘનફળ। હવે આપણે બે વસ્તુનો સમાવેશ થયો છે, એક નળાકાર છે અને બે બાજુ અર્ધગોલક છે। તો હવે આપણે અહીંયા સૂત્ર લખીએ, નળાકારનું ઘનફળનું સૂત્ર થાય પાય આર વર્ગ એચ, ત્યાર પછી આ બે બે શેના છે તો કે બે બાજુ અર્ધગોલક છે એના, ત્યાર પછી અર્ધગોલકનું ઘનફળ બેના છેદમાં ત્રણ પાય આર ઘન। હવે બંને જગ્યાએથી આપણે સામાન્ય લઈ લઈએ તો પાયર સ્ક્વેર સામાન્ય, પાયને આર વર્ગ સામાન્ય કાથી લીધા એટલે અહીંયા વધશે એચ પ્લસ આ બે ગુણ્યા બે એટલે ચારના છેદમાં ત્રણ, પાય નીકળી ગયા, આર ઘન છે એટલે એમાંથી એક વધશે આર, ત્યાર પછી આપણે બધી કિંમતો મૂકી દઈએ તો પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત આર, તો એક પોઈન્ટ ચાર ગુણ્યા એક પોઈન્ટ ચાર આર સ્ક્વેર છે એટલે આપણે બે વખત એક પોઈન્ટ ચાર ગુણ્યા એક પોઈન્ટ ચાર લખશું। ત્યાર પછી કૌંસની અંદર એચ, તો એચ આપણી પાસે છે બે પોઈન્ટ બે ચારના છેદમાં ત્રણ અને આર એક પોઈન્ટ ચાર, ત્યાર પછી અહીં આપણે છેદ ઉડાડવો હોય તો ચૌદના છેદમાં દસ કરી નાખીએ અથવા એમનું રહેવા દઈએ, તો બાવીસના છેદમાં સાત ગુણ્યા એક પોઈન્ટ ચાર ગુણ્યા એક પોઈન્ટ ચાર, અહીંયા બે પોઈન્ટ બે પ્લસ આનો ગુણાકાર કરીએ એટલે એક પોઈન્ટ ચાર ગુણ્યા ચાર એટલે ચૌદ ચોખ્ખું છપ્પન એટલે પાંચ પોઈન્ટ છ ના છેદમાં ત્રણ। ત્યાર પછી આપણે લસા લઈ લઈએ, બાવીસના છેદમાં સાત
1.4 ગુણ્યા 1.4 ત્રણ લસા, આના છેદમાં ત્રણ નથી એટલે ગુણશું 2.2 × 3 એટલે થશે 6.6, 22 × 66 એટલે 6.6 પ્લસ 5.6 તો 22 ના છેદમાં 7 ગુણ્યા 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા આનું ટોટલ કરો એટલે 6 ને 6 12 એટલે 2 પોઈન્ટ, 6 ને 6 12 એટલે 12.2 છેદમાં 3. તો આ મિત્રો આપણને મળ્યું જાંબુનું ઘનફળ. શું મળ્યું? જાંબુનું ઘનફળ. હવે આપણે થોડુંક સાદરૂપ દઈએ તો આપણી પાસે અહીંયા કેટલા જાંબુ છે? 45 જાંબુ છે. આ જાંબુનું ઘનફળ થયું. આપણે ફક્ત એક જ જાંબુનું ઘનફળ મળ્યું. હવે આપણે કેટલા જાંબુ છે આપણી પાસે? 45 જાંબુ છે. તો પિસ્તાલીસ જાંબુ નું ઘનફળ ઇક્વલ ટુ, હવે અહીંયા જે ઘનફળ મળ્યું છે એ આપણે લખીને કે સેમી ઘન. આ ઘનફળ છે એ એક જાંબુનું ઘનફળ છે. 22 ના છેદમાં 7 ગુણ્યા 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા 2.2 ના છેદમાં 3. તો હવે આપણે કેટલા જાંબુ જોઈએ છે? 45. તો એક જાંબુનું ઘનફળ આટલું થાય તો 45 જાંબુનું કેટલું થાય? તો કે એના ગુણ્યા શું કરવાનું થાય? 45. તો 45 ગુણ્યા, આ 45 કયા છે? 45 જાંબુ છે એના. બાકી જાંબુનું ઘનફળ જે છે લખી નાખીએ 22 ના છેદમાં 7 ગુણ્યા 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 ના છેદમાં 3. આ 45 જાંબુનું ઘનફળ થયું. આની અંદર આપણે થોડુંક સાદુરૂપ દઈ દઈએ તો છેદ ઉડાડીએ. અહીંયા 45ની જગ્યાએ 15 × 3 = 45 આ 3 3 કેન્સલ. ત્યાર પછી અહીંયા 7 2 14 થાય અથવા ને પોઈન્ટ કાઢી નાખીએ. અહીંયા 1.4 છે, સરળતા રહીએ દાખલો ગણવામાં. 1.4 છે અહીંયા 14 ના છેદમાં 10 કરીએ, બરાબર. 1.4 હતા અહીંયા 14 ના છેદમાં 10 કરે એટલે તમને છેદ ઉડાડવામાં અનુકૂળતા આવે. 7 2 14 તો 7 7 કેન્સલ. હવે જે પદ વધે એને આપણે લખી નાખીએ તો 45 જાંબુનું ઘનફળ ઇક્વલ ટુ, 45 જાંબુનું ઘનફળ જે પદ વધે એને આપણે લખી નાખીએ તો અહીંયા વધ્યા 15 ગુણ્યા 22 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 સેમી ઘન. 15 × 22 / 2 / 10 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 સેમી ઘન. આ શું મળ્યું? 45 જાંબુનું ઘનફળ. હવે મિત્રો જે આગળ, તો આ જાંબુની અંદર 30% ચાસણી છે તો ચાસણીનું ઘનફળ અહીંયા લીટી લખીએ. જાંબુમાં 30% ચાસણી છે માટે તો આશરે કેટલી ચાસણી હશે? માટે ચાસણીનું ઘનફળ. હવે જુઓ મિત્રો, આ મળ્યું તું એક જાંબુનું ઘનફળ.
અહીં આપણે ગોળના 45 કેટલા 45 જાંબુનું ઘનફળ મળ્યું. હવે 45 જાંબુ ઉપર 30% ચાસણી છે, અહીંયા રકમમાં જ લખ્યું છે. ગુલાબ જાંબુમાં કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. તો જે બોટલમાં ભર્યા છે જાંબુ એની અંદર 30% ચાસણી છે. તો 45 જાંબુ ઉપર 30% ચાસણી છે. તો ટકા કાઢવા હોય તો અહીંયા છે 30% છે, એટલે 30 ના છેદમાં આવશે 100. કારણ કે આ 45 જાંબુ છે એની અંદર 30% ચાસણી છે, તો આપણે ચાસણીનું ઘનફળ મેળવવું હોય તો 30% છે એ ટકાની નિશાની કાઢી, એટલે 30 ના છેદમાં 100 ગુણ્યા ગુણ્યા શું આવશે? 45 જાંબુનું ઘનફળ. તો 45 જાંબુનું ઘનફળ ઉપર છે એ જ લખવાનું થશે. આ એક જાંબુનું ઘનફળ હતું, આ 45 જાંબુનું ઘનફળ. હવે એમાં 30% ચાસણી છે, એટલે 30% ચાસણી છે, એટલે ચાસણીનું ઘનફળ કાઢવું હોય તો 30 ના છેદમાં 100 આ ટકાની નિશાની કાઢવી તો 30 ના છેદમાં 100 આવશે. હવે 45 જાંબુ છે એ મૂકી દઈએ. 15 × 22 × 2 / 10 × 1.4 × 12.2 આનું સાદરૂપ દઈએ તો આ એક કેન્સલ થાય, બરાબર છે? આટલું પદ ઉઠશે. હવે જે વધ્યું એનો તમે ગુણાકાર કરી અને 100 વડે ભાંગી નાખો, બરાબર છે? 3 × 15 × 22 × 2 × 1.4 × 12.2 અને એને ભાંગી આપણે 100 કરશું, એટલે આનો જવાબ છે અહીંયા લખીએ આપણે 3 × 15 × 22 × 2 × 1.4 × 12.2 એને ભાંગ્યા તમારે 100 કરવાના, એને ભાંગ્યા 100 કરશો. આનો ગુણાકાર કરી લેવાનો, 3 × 15 × 22 × 2 × 1.4 × 12.2 આનો ગુણાકાર કરશો એટલે 338.184 સેમી ઘન થાય આનો ગુણાકાર. હવે તમને નજીકમાં લખવાનું કીધું હોય તો તમારે લખવાનું થશે 338 સેમી ઘન. તો આ આપણને ચાસણીનું ઘનફળ, એમાં રહેલી ચાસણી છે એનું ઘનફળ મળ્યું. તો મિત્રો, આ દાખલાની અંદર તમારે યાદ એટલું રાખવાનું છે કે ટોટલ લંબાઈ આપી છે 5 સેમી, એમાંથી આટલો ભાગ છે અને આટલો ભાગ બાદ કરો એટલે તમને નળાકારની લંબાઈ એટલે કે ઊંચાઈ મળશે. તો અર્ધગોલકની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા વ્યાસ ઉપરથી મળી જાય 28.2.8 / 2.8 / 2 એટલે 1.4 મળી નળાકાર તેમજ અર્ધગોલકની ત્રિજ્યા. ત્યાર પછી નળાકારની ઊંચાઈ, કુલ ઊંચાઈમાંથી 2 અર્ધગોલકની ઊંચાઈ બાદ કરી નાખો એટલે તમને મળશે નળાકારની ઊંચાઈ. ત્યાર પછી જાંબુનું ઘનફળ, તો જાંબુ છે એ નળાકાર અને 2 અર્ધગોલકથી બન્યું છે. બેના સૂત્ર લખ્યા, સામાન્ય કાઢીને કિંમત મૂકી, અહીંયા ગુણાકાર નથી કરવાનો કારણ કે આપણે ગણતરી બહુ મોટી કરવાની છે, એટલે આ પદને એમનું રહેવા દીધે. અહીં એક જાંબુ પછી 50 જાંબુ ને પછી 30% ચાસણી, એટલે મેં અહીંયા ગુણાકાર કર્યો નથી, જે ઉડે છે એમનું ઉડે રહેવા દીધું, જે પદ મૂકી સાદરૂપ દઈ એને રહેવા દીધું. પછી 45 જાંબુનું ઘનફળ, તો 45 જાંબુમાં આ એક જાંબુ છે એને ગુણ્યા 45 કરી નાખ્યા, એમાં છેદ ઉડે એટલે ઉડાડાય, આ 1.4 હતા અને અહીંયા 14 ના છેદમાં 10 મૂકીને છેદ ઉડાડે, એટલે આપણને આ મળ્યું 45 જાંબુનું ઘનફળ. 15 × 22 × 2 / 1.4 × 12.2 સેમી ઘન. હવે આ 45 જાંબુ ઉપર ચાસણી છે ખાંડની, કેટલી છે? તો કે જાંબુ છે એના કરતાં 30%, તો 30% ચાસણી છે એટલે × 30% કરી નાખ્યું. જાંબુનું ઘનફળ છે એને × 30 કરવાનું, જાંબુના ઘનફળમાં 30% ચાસણી, એટલે જાંબુનું ઘનફળ × 30%, એટલે જાંબુનું ઘનફળ × 30 ના છેદમાં 100. તો આ 30 ના છેદમાં 100 અને જાંબુનું ઘનફળ આમાં છેદ ઉડાડ નાખ્યા, આનો તમારે ગુણાકાર કરી લેવાનો, એટલે એનો ગુણાકારનો જવાબ આવશે 338.184 સેમી ઘન, એટલે નજીકમાં લખ્યું એટલે 338 સેમી ઘન થાય.